भचाउ તાલુકાના સામખિયારી ગામમાં સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ પરંપરાગત વસ્ત્રોમાં ગરબાની રમઝટ બોલાવી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કલાવતીબેન જોશી, નગરપાલિકા પ્રમુખ ભચાઉ મગધીબેન ગોકરા વાવ્યા, ભચાઉ તાલુકાના પંચાયત પ્રમુખ કલ્પનાબેન જોશી, ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સોનારા લક્ષ્મીબેન, તાલુકા પંચાયત સભ્ય લક્ષ્મીબેન ચૌહાણ, તાલુકા પંચાયત સભ્ય મંજુલાબેન દાફડા, ઉદ્યોગપતિ જીવતીબેન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકાયું હતું। અતિથિ વિશેષ તરીકે બાળા બેબીબેન બાલજી, ડોક્ટર નેહલબેન વનિતાબેન, લીલાબેન ગુસાઈ, ચંપાબેન ચાવડા, ભાવનાબેન પરમાર, ઉષાબેન સોની, માયાબેન સોની, દક્ષાબેન પ્રજાપતિ, જમનાબેન જાદવ, સરોજબેન દરબાર, કાજલબેન ગોઢાણિયા, શાંતિબેન ચૌહાણ, કલ્પનાબેન પ્રજાપતિ, નેહલબેન સાધુ, સરોજબેન, અમીષાબેન પટેલ, રિંકલ સુથાર હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા। સહેલી રમઝટ કાર્યક્રમને સફળ બનાવવા દીપાલીબેન સોનાલી, શીતલબેન નંદુ, નંદીબેન ગોસ્વામીએ ખૂબ મહેનત કરી હતી। ભાગીદારી લેતી હોય ત્યારે આવા નાના મોટા કાર્યક્રમો કરી અને એનામાં જે શક્તિ રહેલી છે એ પણ શક્તિ આજે એક એમને બહાર નીકળવાની એક તક મળી છે। આપણે જોઈએ તો ગરબા છે અને માતાજીની સ્તુતિ છે એ પણ એક આપણે એક કંઈક એવું સૂચવે છે, કારણ કે પહેલાંના જમાનામાં જ્યારે દેવો અને દાનવોના યુદ્ધ થતા હતા ત્યારે દાનવો પણ દેવીઓ પાસે જતા હતા અને માતાજીને પ્રાર્થના કરતા હતા કે તમે અમને આ આસુરી શક્તિમાંથી છોડાવો, ત્યારે હવે અત્યારે એવો કળિયુગ આવી ગયો છે અને જો અત્યારે બહેનો પોતાના રીતે મક્કમ નહીં થાય તો આગામી દિવસો કેવા હશે ખબર નથી। એટલે દરેક બહેનોને મારી અહીંથી એક ખૂબ શુભેચ્છા છે કે આજના દિવસે જે બહેનોએ સરસ મજાનો આ કાર્યક્રમ કર્યો છે એક બહેનો માટેનું સતત્ય પગલું કહી શકાય। ગ્રુપનું આયોજન છે એ જોઈ અને અમને બહુ આનંદ થયો અને આ લેડીસાનું આયોજન છે અને હજી આનાથી વિશેષ આયોજન કરે અને અમારે નગરપાલિકામાં પણ આવા આયોજન થાય તે બાબતનો મને બહુ આનંદ થયો।